મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ હોમ લર્નિંગમાં હું હેમાંગી શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં સ્મોલ લેટર્સમાં કે થી ક્યુ સુધી શીખી ગયા છીએ, તો તેનું ફરીથી રિવિઝન કરીશું અને પછી આપણે આગળ આર થી ઝેડ સુધી કઈ રીતે એબીસીડી લખી શકાય તે જોઈશું. સૌ પ્રથમ આપણે કે કરીશું, ટોપ લાઇનથી ટેલ લાઇનમાં એક સ્ટેન્ડિંગ લાઇન કરીશું અને પછી વેસ્ટ લાઇનથી અને ટેલ લાઇન સુધી બે ક્રોસ લાઇન કરીશું, એક ઉપર તરફ અને એક નીચે તરફ. તો ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર કે પૂર્ણ થશે. કે પછી આવશે એલ. એલ કરવા માટે ટોપ લાઇનથી ટેલ લાઇન સુધી એક સ્ટેન્ડિંગ લાઇન બનશે. તો આ સ્ટેન્ડિંગ લાઇન પરથી તેને એલ ફોર લાયન કહેવાય. તો બીજી એબીસીડીમાં એટલે સ્મોલ લેટર્સમાં લખી શકાય, કે ફોર કાઇટ, એલ ફોર લાયન. પછી આવશે એમ ફોર મંકી. એમ ફોર મંકી વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં લખી શકાય છે. એમ ફોર મંકી કરવા માટે આપણે સૌ પ્રથમ એક હાફ સર્કલ કરીશું અને પછી સ્ટેન્ડિંગ લાઇન ત્રણ વખત કરીશું. એક સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ, ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર એમ પૂર્ણ થશે. પછી આવશે એમ. એમ બે સ્ટેપમાં થશે. જે એમ માં ત્રણ સ્ટેપ કર્યા, ત્રણ સ્ટેન્ડિંગ લાઇન કરી, એમ માં બે સ્ટેન્ડિંગ લાઇન થશે. તો મૂળાક્ષર એમ, એમ ફોર મંકી અને એમ, એમ ફોર નેક્સ્ટ. પછી આવશે ઓ. ઓ માં એક રાઉન્ડ થશે, તે વેસ્ટ લાઇન થી ટેલ લાઇન આ બે લાઇનમાં બ્લુ લાઇનમાં રાઉન્ડ પૂર્ણ થશે. ઓ ફોર ઓરેન્જ. ઓ પછી આવશે પી ફોર પેરોટ. પી ફોર પેરોટ આપણે પહેલી એબીસીડીમાં કરીએ તો ટોપ લાઇન થી ટેલ લાઇન તરફ પી લખાય, અને બીજી એબીસીડીનો કરીએ તો વેસ્ટ લાઇન થી બેસ્ટ લાઇન તરફ એક સ્ટેન્ડિંગ લાઇન આવશે અને પછી એક હાફ સર્કલ આવશે. બે સ્ટેપમાં મૂળાક્ષર પી પૂર્ણ થશે. પછી ક્યુ. ક્યુ કરવા માટે પણ આ રીતે જેમ વેસ્ટ લાઇન થી બેસ્ટ લાઇનમાં આપણે નીચેની ત્રણ લાઇનમાં જેમ પી ફોર પેરોટ કર્યો તેમ નીચેની ત્રણ લાઇનના ઉપર પી કરીશું. સૌ પ્રથમ એક હાફ સર્કલ થશે જે વેસ્ટ લાઇન થી ટેલ લાઇનમાં હશે. પછી એક સ્ટેન્ડિંગ લાઇન થશે, તે વેસ્ટ લાઇન થી બેસ્ટ લાઇન ની હશે અને નીચે હાફ સર્કલ થશે. ક્યુ ફોર ક્વીન. હવે આવશે આર ફોર રેબિટ. આર ફોર રેબિટ કરવા માટે સૌ પ્રથમ ટોપ લાઇન થી ટેલ લાઇન સુધી એક સ્ટેન્ડિંગ લાઇન થશે અને એક વચ્ચેથી ક્રોસ લાઇન થશે. તો મૂળાક્ષર આર પૂર્ણ થશે. આર ફોર રેબિટ. આને કહેવાય આર ફોર રેબિટ. હવે કરીશું એસ ફોર સ્પેરો. એસ કરવા માટે વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં એસ ફોર સ્પેરો થશે. તેમાં બે હાફ સર્કલ થશે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. એસ ફોર સન. એ આ એક સ્ટેપ અને આ નીચેની તરફ બીજું સ્ટેપ. બે સ્ટેપમાં મૂળાક્ષર એસ પૂર્ણ થશે. વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં મૂળાક્ષર એસ બનશે. એક હાફ સર્કલ અને બીજું હાફ સર્કલ, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. બે સ્ટેપમાં મૂળાક્ષર એસ પૂર્ણ થશે. તે વેસ્ટ લાઇન થી ટેલ લાઇન માં લખી શકાય છે. પછી આવશે ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર કરવા માટે ટોપ લાઇન થી ટેલ લાઇન માં એક સ્ટેન્ડિંગ લાઇન કરીશું અને નીચેની તરફ એક સ્લીપિંગ લાઇન થશે અને વચ્ચે એક સ્લીપિંગ લાઇન થશે. ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. આ એક સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. એક સ્ટેપમાં ટોપ લાઇન થી ટેલ લાઇન સુધી એક સ્ટેન્ડિંગ લાઇન થશે. પછી ટેલ લાઇન એક હાફ સર્કલ થશે અને વેસ્ટ લાઇનમાં સ્લીપિંગ લાઇન થશે. ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ટી પૂર્ણ થશે. ટી ફોર ટાઈગર. હવે આપણે જોઈશું યુ ફોર અમ્રેલા. યુ ફોર અમ્રેલા બે સ્ટેપમાં થશે. એ બંને વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં લખી શકાય છે. તો સૌ પ્રથમ યુ કરવા માટે આપણે એક સ્ટેન્ડિંગ લાઇન કરીશું, પછી એક
આ રીતે યુનિફોર્મ અમારેલા એક સ્ટેપ અને આ બીજું સ્ટેપ. આને ઓનલાઈનની નોટમાં આ રીતે લખી શકાય છે યુ ફોર અમરેલા. પછી આવશે વી. વી ફોર વાન. વી કરવા માટે વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં બે સ્ટેપમાં વી થઈ શકે છે. એક ક્રોસ લાઇન ઉપરથી નીચેની તરફ, બીજી ક્રોસ લાઇન નીચેથી ઉપરની તરફ. આ એક સ્ટેપ અને આ બીજું સ્ટેપ. એક સ્ટેપમાં ઉપરથી નીચે આપણે એક ક્રોસ લાઇન લઈશું અને નીચેથી ઉપર બીજી ક્રોસ લાઇન લઈશું. બે સ્ટેપમાં મૂળાક્ષર વી પૂર્ણ થશે. વી ફોર વન. આ એક ક્રોસ લાઇન ઉપરથી વેસ્ટ લાઇનથી ટેલ લાઇન તરફ અને બીજી ક્રોસ લાઇન ટેલ લાઇનથી વેસ્ટ લાઇન તરફ. બે સ્ટેપમાં મૂળાક્ષર વી પૂર્ણ થશે. પછી આવશે ડબલ વી ફોર વોચ. ડબલ વી કરવા માટે આપણે સૌ પ્રથમ એક ક્રોસ લાઇન એક સ્ટેપમાં ઉપરથી નીચેની તરફ લઈશું, પછી બીજા સ્ટેપમાં નીચેની ઉપર તરફ જશે, ત્રીજા સ્ટેપમાં પાછું નીચે આવશે અને ચોથા સ્ટેપમાં ઉપર જશે. તો ચાર સ્ટેપમાં મૂળાક્ષર ડબલ વી પૂર્ણ થશે. એક સ્ટેપ જે ટોપ વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં થાય, આ બીજું સ્ટેપ ઉપરની તરફ થશે, આ એક સ્ટેપ, આ બીજું સ્ટેપ, પછી ઉપરથી નીચેની તરફ ત્રીજું સ્ટેપ અને નીચેથી ઉપર ચોથું સ્ટેપ. ચાર સ્ટેપમાં મૂળાક્ષર ડબલ વી પૂર્ણ થશે. વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં ઉપરથી નીચે એક સ્ટેપ, ટેલ લાઇનથી વેસ્ટ લાઇનમાં બીજું સ્ટેપ, વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં ત્રીજું સ્ટેપ અને ટેલ લાઇનથી વેસ્ટ લાઇનમાં પાછું ચોથું સ્ટેપ. ચાર સ્ટેપમાં મૂળાક્ષર ડબલ વી પૂર્ણ થશે. ડબલ વી ફોર વોચ. હવે આવશે એક્સ ફોર એક્સ રે. એક્સ કરવા માટે આપણે હાફ સર્કલ કરીશું, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. આ એક સ્ટેપ અને બીજું સ્ટેપ. એક સ્ટેપમાં અને આ બીજા સ્ટેપમાં. બે સ્ટેપમાં મૂળાક્ષર એક્સ પૂર્ણ થશે, જે વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં લખી શકાય છે. એક હાફ સર્કલ ડાબી બાજુ અને એક હાફ સર્કલ જમણી બાજુ બંને જોડેલા. બે સ્ટેપમાં મૂળાક્ષર એક્સ પૂર્ણ થશે. હવે આવશે વાય. વાય ફોર યલો. વાય નીચેની ત્રણ લાઇનમાં થાય, વેસ્ટ લાઇન, ટેલ લાઇન અને વેસ્ટ લાઇન. એક ક્રોસ લાઇન જે વેસ્ટ લાઇન થી ટેલ લાઇન તરફ થશે અને બીજી એક ક્રોસ લાઇન વેસ્ટ લાઇન થી બેસ્ટ લાઇન તરફ થશે. બે સ્ટેપમાં મૂળાક્ષર વાય પૂર્ણ થશે. અહીંયા વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં એક ક્રોસ લાઇન કરીશું અને એની સામે વેસ્ટ લાઇનથી બેસ્ટ લાઇનમાં બીજી ક્રોસ લાઇન કરીશું, તો મૂળાક્ષર વાય પૂર્ણ થશે. વાય ફોર યલો. અને હવે આવશે ઝેડ. ઝેડ ફોર ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા કરવા માટે ઝેડ ફોર ઝીબ્રા વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં થાય. સૌ પ્રથમ એક સ્ટેપમાં સ્લીપિંગ લાઇન થશે, પછી એક ક્રોસ લાઇન થશે અને એક સ્લીપિંગ લાઇન થશે. ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ઝેડ પૂર્ણ થશે. આ એક સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. વેસ્ટ લાઇનમાં એક સ્લીપિંગ લાઇન થશે, પછી વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં એક ક્રોસ લાઇન થશે અને ટેલ લાઇનમાં એક સ્લીપિંગ લાઇન થશે. ત્રણ સ્ટેપમાં મૂળાક્ષર ઝેડ પૂર્ણ થશે. ઝેડ ફોર ઝીબ્રા. પહેલા આપણે જોયું કે યુ ફોર અમરેલા. યુ ફોર અમરેલા વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં લખી શકાય, તે બે સ્ટેપમાં આવે. પછી ડબી વી ફોર વાન. વી ફોર વી ફોર વાનમાં બે ક્રોસ લાઇન થશે, જે વેસ્ટ લાઇનથી ટેલ લાઇનમાં ઉપરથી નીચેની તરફ અને નીચેથી ઉપરની તરફ. બે સ્ટેપમાં મૂળાક્ષર વી પૂર્ણ થશે. ડબલ્યુ કરવા માટે વી
વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં ચાર સ્ટેપ માં ક્રોસ લાઈન માં મૂળાક્ષર W પૂર્ણ થશે. મૂળાક્ષર X કરવા માટે એક ડાબી બાજુ અને એક જમણી બાજુ બંને જોડેલા હાથ સર્કલ માં મૂળાક્ષર X પૂર્ણ થશે. મૂળાક્ષર Y કરવા માટે વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક ક્રોસ લાઈન અને વેસ્ટ લાઈન થી વેસ્ટ લાઈન માં બીજી ક્રોસ લાઈન. તો બે સ્ટેપ માં મૂળાક્ષર Y પૂર્ણ થશે. મૂળાક્ષર Z કરવા માટે વેસ્ટ લાઈન માં એક સ્ટ્રેટિંગ લાઈન થશે. પછી વેસ્ટ લાઈન થી ટેલ લાઈન માં એક ક્રોસ લાઈન થશે અને ટેલ લાઈન માં એક સ્લિપિંગ લાઈન થશે. બે સ્લિપિંગ લાઈન અને ક્રોસ લાઈન. ત્રણ સ્ટેપ માં મૂળાક્ષર Z પૂર્ણ થશે.